हेलो फ्रेंड्स, तो આગળનો જે ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ એ એટલે કે અર્ધવાહકોમાં વાહકતા। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે આ લેક્ચરમાં આપણે જોવાના છીએ કે n પ્રકારનો વાહક અને p પ્રકારનો વાહક છે, અર્ધવાહક છે એ કઈ રીતે સર્જાય છે, કોના ડોપિંગ વડે સર્જાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોપિંગ એટલે શું, રાઈટ। તો આ બધા જે ટર્મ છે એકદમ નવા છે અને એક્ચ્યુઅલીમાં જે આ પ્રેઝન્ટમાં જેટલું પણ ડિજિટલ વર્ક તમે જોઈ રહ્યા છો અથવા તો ડિજિટલ મીડિયા અથવા તો કોઈ પણ જગ્યાએ મોબાઈલ ટેલિફોન આ બધી જ જગ્યાએ ઇવન સેટેલાઇટ્સ આ બધામાં જે આ વપરાય છે એ ટેકનોલોજી જે છે એનો જે બેઝ છે એ એટલે કે આ સેમિકન્ડક્ટર્સ છે। તો આ સેમિકન્ડક્ટર વિશે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। હવે સેમિકન્ડક્ટર એટલે શું અથવા તો અર્ધવાહક એટલે શું? હવે વાહકો તો સિમ્પલ છે, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં જો ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો એ સરળતાથી ગુમાવશે, સરળતાથી ગુમાવવાની વૃત્તિ રાખે તો ફ્રી ઇલેક્ટ્રોન વધે અને આપોઆપે શું બનશે, એ વાહક બને। અવાહકો આપણે કહીએ છીએ કે એ સરળતાથી ગુમાવતા નથી અને ફ્રી ઇલેક્ટ્રોન આપતા નથી, એમનો જે શક્તિ ગેપ છે એ ખૂબ વધારે છે, આથી એ શું કરે છે કે આથી એ વાહક બની શકતા નથી। પરંતુ અર્ધવાહકોની પરિસ્થિતિ કંઈક ઉલટી છે, એમાં એક્ઝેક્ટલી ચાર ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં। હવે આપણને ખબર છે કે જો ચાર કરતા ઓછા હોય તો એ સરળતાથી ગુમાવે, ચાર કરતા વધારે હોય તો એ ના ગુમાવે, પરંતુ એક્ઝેક્ટલી ચાર ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવવાની પણ વૃત્તિ રાખે અને ન ગુમાવવાની પણ વૃત્તિ રાખે। આવું જે મિક્સ કમ્બાઈન થયું છે એને જ આપણે કહીએ છીએ અર્ધવાહક અથવા તો સેમિકન્ડક્ટર। તો સ્ટાર્ટ કરીએ છીએ અર્ધવાહકો, તો આપણે ડેફિનેશન એ લખીશું કે અર્ધવાહકો શું છે, તો કે જે પણ જનરલી આ તત્વ છે કે જેમાં ચાર બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે અને એ એટલે આપણને ખબર છે કે સમૂહ નંબર જે 14 ના તત્વ છે એમાં, અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અર્ધવાહકો છે એ એટલે જે સિલિકોન અને જર્મેનિયમ છે એ છે, રાઈટ। તો એની આપણે વાત કરવાના છીએ, તો આવું હાર્ડન બાઉન્ડ આપણે ના કહી શકીએ કે સમૂહ નંબર 14 એ જ અર્ધવાહકો છે, રાઈટ, પરંતુ એમાં બાહ્યતમ કક્ષામાં જનરલી જેમાં ચાર ઇલેક્ટ્રોન છે એ અર્ધવાહક થઈ શકે છે। ચાલો, તો આપણે કહીએ છીએ કે અર્ધવાહકો એટલે શું, તો કે જેમાં વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય, કે જેથી ઇલેક્ટ્રોન શું કરી શકે, કે આપણે હમણાં જોયું હતું અગાઉના લેક્ચરમાં કે આ રીતનો જે છે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદરમાં આ રીતનો સંયોજકતા પટ હોય અને આ જ રીતનો શું કહીએ છીએ સંયોજકતા પટ હોય કે જેની અંદર એના ઇલેક્ટ્રોન રહેલા હોય અને સેમ એની ઉપર એનો વાહકતા પટ હોય, તો આપણે કહીએ છીએ કે એનો જે તફાવત છે એ ઓછો હોવો જોઈએ, રાઈટ। માઇનોર થોડો અમથો હોય તો શું થાય, તો કે જો ઓછો તફાવત હોય વાહકતા પટનો તો ડાયરેક્ટ કઈ ઇલેક્ટ્રોનમાં ના જઈ શકે, રાઈટ, ડાયરેક્ટ નહીં જાય, રાઈટ, જેમ વાહકમાં જવું હતું। પરંતુ જો આને ઉર્જા આપવામાં આવે, કેટલી, થોડી અમથી પણ જો ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન શું કરે, ઇલેક્ટ્રોન જમ્પ કરીને વાહકતામાં જઈ શકે, તો એનો મતલબ કે જેથી શું થાય, ઇલેક્ટ્રોન સરળતાથી અથવા ઓછી ઉર્જા મેળવીને શું કરે, મેળવીને વાહકતા પટમાં જઈ શકે। આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ, અર્ધવાહકો કહીએ છીએ। એની અંદરનો જે શક્તિ ગેપ છે, આને આપણે શક્તિ ગેપ કીધું, તો ઉર્જા ગેપ અથવા તો શક્તિ ગેપ, એ ઓછો છે। આ ઉર્જા ગેપ ઓછા હોવાના કારણે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જો એને કોઈ પણ સ્વરૂપે ઉર્જા મળે, રાઈટ, જેમ કે તાપમાન પણ જો વધારવામાં આવે તો પણ શું થાય, કે તાપમાન વધારતા પણ ઉર્જા વધે, વાહકતા વધે। કઈ રીતે, તો કે તાપમાન વધારીશું તો આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે તો એ વાહકતા ગેપમાં જશે તો ત્યાં શું કરશે, ત્યાં વહન કરશે, તો તાપમાનનો વધારો પણ શું કરે કે એની વાહકતા વધારે છે, તો આવા જે પદાર્થો છે એને આપણે અર્ધવાહકો કહીએ છીએ। હવે આપણે જેમાં ઇન્ટરેસ્ટેડ છીએ કે આવા જે અર્ધવાહકો છે એટલે કયા, તો કે સમૂહ નંબર 14ના સિલિકોન અને જર્મેનિયમ એ આ પ્રકારના અર્ધવાહકો છે। મુખ્યત્વે જે આપણને ધ્યાનમાં છે એ સિલિકોન અને જર્મેનિયમ છે કે જે આ પ્રકારના અર્ધવાહક છે, જે શું કરે છે કે જે જનરલી આવી રીતના અર્ધવાહકો અથવા તો સેમિકન્ડક્ટર વેફર તરીકે વપરાય છે। હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયાથી શરૂ થાય છે,
राइट आ तो आपणे अर्धवाहकतानी वाहक अर्धवाहकोमां वाहकता कही दीधुं राइट तो आनी पछी जे स्टार्ट थाय छे ए इम्पोर्टंट छे अने अहींया आवे छे डॉपिंग राइट के डॉपिंग शुं छे હવે અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અર્ધવાહકોની પ્રોપર્ટી એ છે કે જો એનામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતા વધારી શકાય છે હવે યોગ્ય અશુદ્ધિ એટલે કઈ અશુદ્ધિ તો કે સમૂહ નંબર 15 અથવા તો સમૂહ નંબર 13 એની આગળ પાછળના બે જે સમૂહો છે એના જો તત્વો ઉમેરીને જો એનું અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતા વધે છે ગમે તે ઉમેરીએ તો એના લીધે રાઈટ ગમે તે એટલે કે સમૂહ નંબર 13 અને 15 ઉમેરતા તો એના લીધે વાહકતા વધે છે આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય તો ડોપિંગ થી એની વાહકતા વધારી શકાય છે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે જેને આપણે ડોપિંગ કહીશું તો ડોપિંગ ને આપણે વ્યાખ્યા લખી છે ડોપિંગ કે અર્ધવાહકોમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરીને શું કરી શકાય તેની વાહકતા વધારી શકાય છે આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે ડોપિંગ કહીએ છીએ રાઈટ તો આ ડોપિંગ ની વ્યાખ્યા છે કે જેમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે હવે આ જે વર્ડ છે ને યોગ્ય અશુદ્ધિ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ગમે એ ઉમેરવામાંથી ન થાય રાઈટ યોગ્ય અશુદ્ધિ એટલે કઈ તો કે સમૂહ નંબર 13 અથવા તો સમૂહ નંબર 15 આ જો ઉમેરવામાં આવે તો એ અશુદ્ધિ ઉમેરવાના લીધે એના અંદર ક્ષતિ ઉદ્ભવે છે હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં પૂછાઈ શકતો શબ્દ કે ડોપિંગના લીધે અર્ધવાહકોમાં કઈ ક્ષતિ ઉદ્ભવે છે રાઈટ તો એ પણ આપણે લખી દઈએ કે ડોપિંગના કારણે અર્ધવાહકોમાં જે ક્ષતિ ઉદ્ભવે છે એ ક્ષતિને આપણે કહીશું ઇલેક્ટ્રોન ક્ષતિ ઉદ્ભવે છે ઇલેક્ટ્રોન ક્ષતિ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માં પૂછાઈ શકે છે હવે આ જે ક્ષતિ ઉદ્ભવે છે અથવા તો જે અશુદ્ધિ આપણે ઉમેર્યું એના લીધે કઈ પ્રકારના બે થઈ શકે તો એ પ્રકાર હવે આપણે કહીશું અને એમાં જ એન પ્રકારનો અર્ધવાહક પી પ્રકારનો અર્ધવાહક એન ટાઈપ સેમિકન્ડક્ટર પી ટાઈપ સેમિકન્ડક્ટર આપણે જોઈશું ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરંતુ સરળતાથી સમજાઈ જાય એવો છે એટલે ધ્યાનથી સમજો રાઈટ તો આ જે ઇલેક્ટ્રોન ક્ષતિ છે એ બે પ્રકારની થઈ શકે કઈ કઈ ક્ષતિ તો આપણે કહીએ છીએ બે પ્રકારની ઇલેક્ટ્રોન ક્ષતિ તો આ આપણે અર્ધવાહકોમાં વાહકતા કીધું હવે આપણે ડોપિંગ કહીએ છીએ રાઈટ આ જે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ એને જ આપણે કહીશું ડોપિંગ તો બે પ્રકારની ઇલેક્ટ્રોન ક્ષતિ અથવા તો બે પ્રકારનું ડોપિંગ એને પણ ડોપિંગ પણ કહી શકો છો રાઈટ એ ડોપિંગ જ છે અશુદ્ધિ ઉમેરવું એને જ આપણે શું કહીએ છીએ ડોપિંગ તો કયા કયા પ્રકારનું થઈ શકે તો બે પ્રકારમાં પહેલું છે એ છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને ઇલેક્ટ્રોન ઉણપ ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલું છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહક કઈ રીતે બનાવી શકાય સિમ્પલ જો તમે એનો શબ્દ સમજશો ને તો શબ્દ પરથી જ આ સમજાઈ જશે ઇલેક્ટ્રોન સમૃદ્ધ એનો મતલબ કે એની પાસે ઇલેક્ટ્રોન બહુ બધા એક્સ્ટ્રા છે સમૃદ્ધ નો મતલબ એવો જ થાય કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે રાઈટ આ રીતનો જે ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે વધારે ઇલેક્ટ્રોન જેની પાસે છે શું એવું આપણે એમાં ઉમેરીએ કે જેના લીધે એનો ઇલેક્ટ્રોન બાકી વધવો જોઈએ આવું ક્યારે શક્ય બને જુઓ હવે આપણી પાસે જે સિલિકોન અથવા તો જર્મેનિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે હવે જો આપણે કોઈ એવો પદાર્થ ઉમેરીએ કે જેની અંદર 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય જેમ કે જનરલી આપણે કહીએ છીએ કે 13મો અથવા તો 15મો સમૂહ લઈએ તો 15મા સમૂહમાં છે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જો 5 ઇલેક્ટ્રોન હોય અને એનું ડોપિંગ કરીએ તો થાય શું તો કે 4 ઇલેક્ટ્રોન તો શું બનાવશે સહસંયોજક બંધ બનાવી દેશે બાકીનો જે 1 ઇલેક્ટ્રોન બચશે એ 1 ઇલેક્ટ્રોન આમાં સમૃદ્ધિ લાવશે રાઈટ તો આ જે 1 ઇલેક્ટ્રોન છે એના લીધે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ આવશે અને એને જ આપણે કહીશું ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહક કઈ રીતે તો આપણે લખતા જઈએ છીએ કે સિલિકોન તો આપણે લખીશું સમૂહ નંબર 14 ના
સિલિકોન અથવા તો જર્મેનિયમ, રાઈટ? સિલિકોન અથવા તો જર્મેનિયમ માં સમૂહ નંબર 15, હવે સમૂહ નંબર 15 માં કયા આવે? તો સમૂહ નંબર 15 માં છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એ આવે, પરંતુ નાઇટ્રોજન ના લઈ શકે, રાઈટ? તો ફોસ્ફરસ અને આર્સેનિક છે, જો એની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સમૂહ નંબર 15 ના ફોસ્ફરસ અથવા તો આર્સેનિક, આ બેમાંથી કોઈ પણ લઈ શકે, ફોસ્ફરસ અથવા તો આર્સેનિક, આ ની આ પદાર્થોની અશુદ્ધિ ઉમેરવામાં આવે અથવા તો એને જ આપણે કહીશું ડોપિંગ કરવામાં આવે, રાઈટ? તો આ જે છે એ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે કે જેની અંદર સિલિકોન વેફર હોય, રાઈટ? સિલિકોન વેફર એટલે કે સિલિકોનની પતરી છે, એના ઉપર જે આ ફોસ્ફરસ અને આર્સેનિક છે એને માઉન્ટ કરવામાં આવે, એના ઉપર ડોપ કરવામાં આવે, તો આ પ્રક્રિયા ડોપિંગની પ્રક્રિયા છે, તો એને જ આપણે કહીશું અશુદ્ધિ ઉમેરવી અથવા તો ડોપિંગ કરવામાં આવે, રાઈટ? ઉમેરવામાં આવે તો હવે તમે ડાયરેક્ટ અહીંયા એમ લખી શકો, તો આ રીતે બનતા જે અર્ધવાહક છે એને આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર સમૃદ્ધ અર્ધવાહક કહીએ છીએ, પરંતુ હવે થાય શું, એ જે કોન્સિક્વન્સીસ છે એ આપણે લખવાના છીએ, તો શું થાય, તો આ ઘટના થાય, તો પહેલું તો એ ઘટના થશે કે સિલિકોનના 4 ઇલેક્ટ્રોન એ ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન પૈકીના 4 ઇલેક્ટ્રોન સાથે શું બનાવશે, સહસંયોજક બંધ બનાવશે, એટલે કે સિલિકોનની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન એ ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન પૈકી 4 સાથે સહસંયોજક બંધ બનાવશે. બીજું શું થશે, તો પહેલા તો આ ઘટના છે ને આપણે એને સ્ફટિકમાં દર્શાવીએ. ધારો કે આપણી પાસે આ સ્ફટિક હતો, એ શુદ્ધ સિલિકોનનો સ્ફટિક હતો, રાઈટ? શુદ્ધ સિલિકોનનો સ્ફટિક હોય તો માત્ર સિલિકોનના પરમાણુઓ હોવા જોઈએ, તો આપણે કહી દઈએ છીએ એમાં માત્ર સિલિકોનના પરમાણુઓ હતા આ, રાઈટ? માત્ર સિલિકોનના પરમાણુઓ હતા, સિલિકોનના પરમાણુઓ હશે તો એની અંદરના જે ઇલેક્ટ્રોન છે આપણે એવું કહી શકીએ કે એમાં જે ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં, 4 ઇલેક્ટ્રોન હશે, તો આપણે કહીએ છીએ કે એના 4 ઇલેક્ટ્રોન આ રીતે હશે, રાઈટ? તો આ રહ્યા એના 4 ઇલેક્ટ્રોન, રાઈટ? બધા એના 4 ઇલેક્ટ્રોન આ રીતના હતા, આ રીતે એના 4 ઇલેક્ટ્રોન હતા, તો આ શુદ્ધ સિલિકોનનો સ્ફટિક હતો. હવે એમાં આપણે શું ઉમેરી દીધું છે, અશુદ્ધિ ઉમેરી દીધી છે, એટલે કે હવે સિલિકોન હશે ને એની જગ્યાએ ક્યાંક ક્યાંક શું આવી ગયું હશે, ફોસ્ફરસ અથવા તો આર્સેનિક, રાઈટ? તો આ શુદ્ધ સિલિકોન હતું, રાઈટ? તમારે બંને અલગ અલગ ડ્રો કરવાના છે, આ પહેલા શુદ્ધ સિલિકોન ડ્રો કરવાનો, હવે પછીનો જે કરીશું એમાં આપણે લખીશું ફોસ્ફરસની અશુદ્ધિ ધરાવતો સિલિકોન, રાઈટ? તો ધારો કે કોઈક જગ્યાએ ફોસ્ફરસની અશુદ્ધિ ધરાવતો સિલિકોન મેં નાખી દીધો, રાઈટ? તો સિલિકોનની જગ્યાએ શું આવી જશે, ફોસ્ફરસ. તો આ રહ્યો ફોસ્ફરસ, દેખાય છે, રાઈટ? તો સિલિકોનની જગ્યાએ આવી ગયો ફોસ્ફરસ. હવે ફોસ્ફરસ પાસે તો કેટલા ઇલેક્ટ્રોન હોય, 5, રાઈટ? તો આ 4 તો એ સહસંયોજક બંધ બનાવી દેશે, એક જે 5મો ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ગમે ત્યાં રખડતો હશે, આ રહ્યો 5મો ઇલેક્ટ્રોન થશે. આવો મોટો સ્ફટિક હોય તો બહુ બધા આવી રીતના ઇલેક્ટ્રોન આમાં રખડતા હશે, એનો મતલબ એવો થયો કે આમાં જો બહુ બધી અશુદ્ધિ હોય તો આવા ઇલેક્ટ્રોન બહુ બધા આની અંદર રખડતા હશે. જો ઇલેક્ટ્રોન વધે તો યાદ કરો વાહકતા માટે કોની જરૂર છે, મુક્ત ઇલેક્ટ્રોનની. આ જે ઇલેક્ટ્રોન છે ને એ હવે ફ્રી છે, કેમ કે 4 તો સહસંયોજક બંધ જોડાઈ ગયા છે. આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું કરી શકે, એ વાહકતામાં પાર્ટિસિપેટ કરી શકે, એ વહન કરી શકે, રાઈટ? એકચ્યુઅલીમાં કઈ રીતે થાય છે, તમે ફિઝિક્સમાં ડીપલી ભણવાના છો કે આ જે ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થતો રહે, રાઈટ? અને શિફ્ટ થઈને એ આગળ વધે, તો એ કઈ રીતે આગળ વધે એના ડિટેલમાં નથી જતા, પરંતુ જે આ ઇલેક્ટ્રોન વધારાનો છે એની લીધે વાહકતા વધે છે, ધ્યાનમાં આવે છે, રાઈટ? તો જે વધારાનો આ રીતનો ઇલેક્ટ્રોન આવ્યો, તો હવે કહીશું કે 4 ઇલેક્ટ્રોન તો શું થઈ ગયા, સહસંયોજક બંધ બનાવ્યો, અને બાકીનો એક ઇલેક્ટ્રોન એ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધિ બનાવે છે, જે વાહકતા વધારે છે, જે વાહકતા વધારે છે.
राइट। हवे आनो मतलब थयो शू विचार, आनी अंदर वाहकता वधी गई, हवे आनी वाहकता सिलिकॉन जे पहला तो एनी करता कई वधारे छे। हवे विचारो कि आ इलेक्ट्रॉन छे तो आखो सेमीकंडक्टर हशे, एनो चार्ज केवो आवशे? एक्चुअली में जे फॉस्फरस छे एनो चार्ज ना होय, परंतु इलेक्ट्रॉन ना लीधे आनो चार्ज केवो बनशे? नेगेटिव, राइट। केम के वधारानुं कोण छे आमां? इलेक्ट्रॉन छे, अने वधारेना इलेक्ट्रॉन ना कारणे आनो चार्ज नेगेटिव आवशे, आथी ए नेगेटिव ना लीधे आने आपणे कहीशुं एन। N stands for negative, तो आ प्रकार नो जे बन से एने आपने कहीशू N type semiconductor अथवा तो N प्रकार नो अर्धवाहक, N प्रकार नो अर्धवाहक। ध्यान में आवशे आ N प्रकार नो अर्धवाहक कई रीतनो बन्यो? इलेक्ट्रॉन समृद्धि क्षति अथवा तो डॉपिंग ना लीधे N प्रकार नो अर्धवाहक बने छे। હવે એમસીક્યુ એ રીતે પણ પૂછી શકે કે એન પ્રકારનો જે અર્ધવાહક છે એ બનાવવા કયા સમૂહનું ડોપિંગ કરવું જોઈએ? તો કે સમૂહ નંબર 15। કયા તત્વનું ડોપિંગ કરવું જોઈએ? તો કે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક, એટલે કે સમૂહ નંબર 15 ના કોઈ પણ તત્વ। તો આ રીતના કોઈ પણ એમસીક્યુ પૂછી શકે છે, આ રીતનું થશે, રાઈટ। હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક એમસીક્યુ અહીંયા એ પૂછાય છે, અને જનરલી છોકરાઓ મિસ્ટેક કરે, એ એટલે કે અર્ધવાહક જે છે એન પ્રકારના અર્ધવાહકનો ચાર્જ કયો હોય? હવે તમે વિચારીને કયો કે આનો ચાર્જ કયો હોય? नहीं, आनो चार्ज नहीं, ए इलेक्ट्रॉन एक्स्ट्रा होने कारण आपने यूँ कीधु के एन प्रकार नो छे। वास्तव में आमा कोई चार्ज नहीं, ये छे तो तटस्थ ज, एटले आ खूब इम्पोर्टंट छे। तमे जे अंडरलाइन करीने आम ब्रेकेट करीने लखी राखजो के कोई पण प्रकारनो अर्धवाहक, एन प्रकारनो के पी प्रकारनो, एनो कोई चार्ज नथी, ए पोते तटस्थ छे, परंतु इलेक्ट्रॉनना वधाराना कारणे आपणे एने एन अथवा तो पी कहीए छीए। ध्यान में आवशे, चलो तो आ खूब ज इम्पोर्टेंट एक छेल्लो पॉइंट छे, आ आपणे लखीशुं के आनो पोतानो कोई चार्ज नथी, एन प्रकारनो अर्धवाहक तटस्थ छे, अर्धवाहक तटस्थ छे, राइट। आ खूब ज इम्पोर्टेंट छे, एमसीक्यू मां पूछाय छे, अने जनरली छोकराओ मिस्टेक करे छे। अहीं ऑप्शन मां आपेलुं होय धन ऋण के तटस्थ, तो जनरली ऋण ज करी दईए ने, आपणे एन प्रकार देखाय एटले ऋण करी दईए, पण एवुं नथी, राइट। आ समझो, क्योंकि कोई चार्ज जनरेट नहीं थत, राइट। जे इलेक्ट्रॉन छे तो फॉस्फरस ना पोताना इलेक्ट्रॉन छे, अन फॉस्फरस नो पर ऊपर कोई चार्ज नतो, फॉस्फरस पर कोई चार्ज होय नहीं, ये पोते तटस्थ हतुं, सिलिकॉन पोते तटस्थ हतुं, ये बन्ने ने भेगू कर्यु छे, तो बनतो जे अर्धवाहक छे पण तटस्थ ज होय, अने ए तटस्थ होने कारणे जे आ अर्धवाहक छे तटस्थ छे, राइट। ए एन प्रकारनो शा माटे कहीए छीए? केम के एमां वधारेना इलेक्ट्रॉन छे, इलेक्ट्रॉन नो चार्ज नेगेटिव होय, एटला ध्यान में आवशे, राइट। तो आ खाली एने आइडेंटिफाई करवा माटे नो टर्म छे एन टाइप सेमीकंडक्टर, अहींया कन्फ्यूज थता नहीं, याद रहेशे आ, राइट। तो आ खूब ज इम्पोर्टेंट आपणे कीधुं, एन प्रकारनो सेमीकंडक्टर अथवा तो इलेक्ट्रॉन समृद्ध अर्धवाहक, ध्यान में आवशे। सेम आपणे कहीए छीए ए छे इलेक्ट्रॉन पूर्णक अर्धवाहक अथवा तो पी टाइप सेमीकंडक्टर, ए पण खूब ज इम्पोर्टेंट छे। चलो तो एना विशे पण आपणे जोईए, આ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પી ટાઈપ સેમિકન્ડક્ટર। બીજો જે છે એના વિશે આપણે લખીએ છીએ, એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પૂર્ણ અર્ધવાહક, ઇલેક્ટ્રોન પૂર્ણ અર્ધવાહક કઈ રીતે રચી શકાય? તો આપણે એ કહી દઈએ કે સમૂહ નંબર 14 નું જે સિલિકોન છે અથવા તો જર્મેનિયમ છે, એમાં ઇલેક્ટ્રોન ની ઉણપ, સેમ આપણે પાછી વાત કરીએ, ચાલો सिलिकॉन पासे पोताना चार इलेक्ट्रॉन छे, राइट। आ चार इलेक्ट्रॉन छे, अने हवे आपणे एवुं करवुं छे के जेना लीधे इलेक्ट्रॉननी उणप आवे, राइट। चार इलेक्ट्रॉन छे, चार बीजा चार इलेक्ट्रॉन आपे एनी करता ओछा इलेक्ट्रॉन वाळो, ओछा एटले के समूह नंबर 13 के जेनी बाह्यतम कक्षामां त्रण ज इलेक्ट्रॉन छे। जो त्रण ज इलेक्ट्रॉन होय तो बाकीनो एक होल रचाय। हवे अहींया एम न थाय के सर आ एक इलेक्ट्रॉन तो बच्यो ने, नहीं, ए तो ऑलरेडी सिलिकॉन नो, राइट। परंतु जे हवे अर्धवाहक पछीथी आपणे उमेरीशुं, जे ડોપિંગ કરીને ઉમેરીશું, એ ત્રણ ઇલેક્ટ્રોન વાળું હશે, રાઈટ। એટલે બોરોન અથવા તો ગેલિયમ જે આપણે લઈએ એ હશે, અને એ શું કરશે? એ હોલ રચે, રાઈટ। તો એ કઈ રીતે રચે એની આપણે વાત કરી દઈએ। ચાલો તો આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન ઉણપ અર્ધવાહક, તો કઈ રીતે રચાય? તો જ્યારે સમૂહ નંબર 14 ના સિલિકોન અથવા તો જર્મેનિયમને સમૂહ નંબર 13 ના બોરોન અથવા તો ગેલિયમ, રાઈટ, બોરોન અથવા તો ગેલિયમ, જો અહીંયા એની સંજ્ઞામાં કન્ફ્યુઝ નહીં થતા, રાઈટ। આ ગેલિયમ છે ને આ જર્મેનિયમ છે, રાઈટ। જ્યારે એમસીક્યુ આપેલા હોય તો સંજ્ઞા જ આપેલી હોય તો એમાં પણ કન્ફ્યુઝ નહીં થતા। ચાલો તો બોરોન અથવા તો ગેલિયમ વડે ની
ગેલિયમ ની અશુદ્ધિ ઉમેરવામાં, અશુદ્ધિ ઉમેરવામાં એટલે જેને આપણે શું કહીએ છીએ ડોપિંગ કરવામાં, ની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આપણે શું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ઉણા અર્ધવાહક બને, પરંતુ આપણે શું લખીશું અહીંયા કોન્સિક્વન્સીસ લખીશું કે તો શું શું થાય એ આપણે લખીએ. તો સેમ આપણે પાછો ડાયાગ્રામ બનાવીએ છીએ. તો પહેલા આપણે બનાવીશું, જો આ બંને જે તમે ટુકનોન લખો ને એ બંને ટુકનોનમાં તમારે સેપરેટ બે બે ડાયાગ્રામ બનાવો. પહેલો શુદ્ધ સિલિકોનનો બનાવવાનો કે જેમાં માત્ર સિલિકોન પરમાણુ હોય ને એના ચાર ઇલેક્ટ્રોન હોય. બીજો ડોપિંગ વાળો બનાવવાનો કે જે એન ટાઈપ અથવા તો પી ટાઈપ હોય, રાઈટ? આ બંને ડાયાગ્રામ બંનેમાં હોવા જોઈએ, તો જ તમારી પરફેક્ટ ટુકનોન થશે. ચાલો, તો પહેલા આપણે કહી દઈએ કે આ સિલિકોન છે, રાઈટ? આ રીતના સિલિકોન હશે. જનરલી આવી જ રીતનો નાનકડો એક ડાયાગ્રામ બનાવવાનો, કેમ કે આપણે આખે ને આખું બતાવવાની જરૂર નથી, આટલા જ પરમાણુઓ દર્શાવવાના, રાઈટ? કેમ કે કોઈ એક દર્શાવીએ તો પણ આપણું કામ થઈ જાય. ચાલો, તો આ સિલિકોન છે, એના કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે આ સિલિકોનના બધાના પોતાના ચાર ઇલેક્ટ્રોન હશે. આ રીતના ચાર ઇલેક્ટ્રોન હશે. હવે આપણે શું કરવાના છીએ તો કે હવે કોઈ પણ એકની જગ્યાએ આપણે શું એડ કરીશું, તો કે આપણે ત્યાં બોરોન અથવા તો ગેલિયમ એડ કરીશું. બોરોન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, એટલે કે સમૂહ નંબર 13. તો આ શુદ્ધ સિલિકોન થયો પહેલો ડાયાગ્રામ. હવે તમારે જે બનાવવાનો છે એ પી પ્રકાર, રાઈટ? તો બીજો જે તમે ડાયાગ્રામ બનાવશો, હવે એ બનાવશો, એમાં શું લખશો? તો કે એમાં વચ્ચે છે એમાં બોરોન દર્શાવવાનું. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે બોરોન પાસે ત્રણ જ ઇલેક્ટ્રોન હોય, તો એ ત્રણ સહસંયોજક બંધ બનાવશે. ત્રણ સહસંયોજક બંધ બનાવશે. આ રીતે હવે જુઓ થયું શું કે અહીંયા એક ખાલી જગ્યા પડી, રાઈટ? ખાલી જગ્યા પડી. કોના કારણે? ત્યાં ઇલેક્ટ્રોન નથી ને એના કારણે. કેમ? કેમ કે જો અહીંયા ઇલેક્ટ્રોન હોત, સપોઝ અહીંયા ઇલેક્ટ્રોન હોત, તો અહીંયા સહસંયોજક બંધ બની જાત, પરંતુ નથી. એના લીધે ખાલી જગ્યા પડે છે, ઇલેક્ટ્રોન ત્રુટી છે, અને એ જે ઇલેક્ટ્રોન ત્રુટી છે એને આપણે કહીએ છીએ હોલ. હોલ, રાઈટ? હોલ, જ્યાં બ્લેન્ક છે, રિક્ત સ્થાન છે. તો આ જે ઇલેક્ટ્રોન હોલ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. તો આપણે કહીએ છીએ કે સિલિકોનના બાહ્યતમ કક્ષાના ચાર ઇલેક્ટ્રોન પૈકી ત્રણ ઇલેક્ટ્રોન સાથે બોરોનના ત્રણ ઇલેક્ટ્રોન શું કરે છે? કે ત્રણ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવે છે. બંધ બનાવે છે. અને હવે તમારે ડાયાગ્રામમાં દર્શાવવાનું કે આ જે ડાયાગ્રામમાં આ દર્શાવે છે એને આપણે શું કીધું હમણાં? હોલ. તો ઇલેક્ટ્રોન હોલ આને આપણે કહીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનું જે રિક્ત સ્થાન છે, ખાલી સ્થાન છે, ત્યાં શું સર્જાય છે? તો કે ઇલેક્ટ્રોન હોલ સર્જાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજો કે બોરોનના એક ઇલેક્ટ્રોન રિક્ત સ્થાન પર ઇલેક્ટ્રોન હોલ સર્જાય છે. સર્જાય છે. હોલ એટલે કે કામ, રાઈટ? ત્યાં ઇલેક્ટ્રોન નથી, એની જે જગ્યા છે ખાલી છે અને સર્જાય છે. હવે થાય શું? હવે આપણને એવું કીધું છે કે આમાં ઇલેક્ટ્રોનનું વહન વધે કઈ રીતે? વધે એ રીતે કે ધારો કે આવી રીતના બહુ બધા જો ઇલેક્ટ્રોન હોલ આપણી પાસે હોય તો એ થાય શું? તો કે આપણને કીધું છે કે એ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ધરાવતો. એનો મતલબ કે કોઈ પણ બાકીનો જે ઇલેક્ટ્રોન હોય એ બાકીનો ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરી શકે, અને જો એ ત્યાં જમ્પ કરે તો એ જ્યાંથી આવ્યો હોય ત્યાં પ્લસ ચાર્જ આવશે, રાઈટ? ધ્યાનમાં આવે છે કે બાજુમાં ક્યાંક ઇલેક્ટ્રોન હતો, એ જો આ હોલમાં આવી જાય, અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન હતો, અને એ ઇલેક્ટ્રોન જો અહીંયા આવી જાય તો અહીંયા જે એ હોલ પુરાઈ ગયો, પરંતુ અહીંયા નવો હોલ સર્જાઈ જશે, રાઈટ? સેમ જો એ આગળ વધે તો થાય શું? વિચાર કે ઇલેક્ટ્રોન છે એ આગળ વધતો ગયો અને જે હોલ છે એ આમાં પાસ થતું જશે. એનો મતલબ એવો થયો કે આ ઇલેક્ટ્રોન આમ આગળ વધે છે, અને જો ઇલેક્ટ્રોન આગળ વધતું હોય તો એનો મતલબ એ ઇલેક્ટ્રોન ગતિશીલ થયું, અને ઇલેક્ટ્રોન જો ગતિશીલ થાય તો સિમ્પલી આપણે એવું કહી શકીએ કે એની વાહકતા વધશે. ધ્યાનમાં આવે છે કઈ રીતે થશે, રાઈટ? કે બાજુમાં જે હોલ છે ત્યાંથી એક ઇલેક્ટ્રોન બાજુમાંથી એક ઇલેક્ટ્રોન હોલમાં આવશે તો ત્યાં પાછું હોલ સર્જાશે અને ઇલેક્ટ્રોન આવી રીતે આગળ વધશે, અને આ રીતે આની વાહકતા વધશે, રાઈટ? તો આ પ્રકારનો જે અર્ધવાહક છે એ હોલની પોઝિટિવિટીના કારણે એને આપણે કહીશું પી પ્રકારનો અર્ધવાહક.
અને સેમ આની પણ કોઈ વિદ્યુતીય ચાર્જ હોતો નથી એ પોતે કેવો છે એ પોતે તો તટસ્થ જ છે રાઈટ પોતે તટસ્થ જ છે રાઈટ એમાં કોઈ પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ હોતો નથી એ પી ટાઈપ એટલે કહીએ છીએ કે જે હોલ રચાય છે એ હોલ એ ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે અને ઇલેક્ટ્રોનની જ્યાં ઉણપ હોય ત્યાં પોઝિટિવ ચાર્જ આપણે ધારીએ છીએ એટલા માટે ध्यानमां आवशे तो खूब ज इम्पोर्टेंट टॉपिक ने आपणे वात करी अने ए एटले के एन अने पी प्रकारनो अर्धवाहक कई रीते रचाय छे अने एनी वाहकता कई रीते वधे छे तो खूब ज इम्पोर्टेंट जे टॉपिक छे एनी आपणे आ लेक्चरमां वात करी अने एना विषेनी जे बन्ने टूंकनो अर्थ छे ए पण आपणे डायग्राम साथे जोई तो आ आपणे अहींया पूर्ण करीए छीए पी प्रकारनो अने एन प्रकारनो अर्धवाहक थैंक यू।